પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના 99મા હપ્તાનું જીવન પ્રસારણ સાબરકાંઠાના ગામજનો સાથે બેસીને નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીની આગવી સહજતા મૃદુતાથી કાકરોલના ગામજનો મુલાકાત લેતા ભાવ વિહોર થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 99મા હપ્તાનું જીવન પ્રસારણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ ગ્રામજનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું. મુખ્યમંત્રી કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર ખાતેથી મન કી બાતનો જીવન પ્રસારણ નિહાળ્યો હતો. મન કી બાત નિહાળતા જોઈને ગ્રામજનો મુખ્યમંત્રીની સહજતા મૃદુતા ભાવ વિભોર થયા હતા અને ભારત માતાની જય ઘોષથી સ્વાગત કર્યું હતું. મન કી બાતના આ એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોછાવર કરતા લોકો, અંગદાન, નારી શક્તિ, સ્વચ્છ ઉર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા 17-30 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર તામિલ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમર કાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાંથી થતી લેવેન્ડરની ફૂલની ખેતી, કુપવાડામાં શારદાના નવનિર્મિત મંદિર અંગે વિસ્તૃત વાત કરી હતી. કાંકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ અને ગુજરાતની જનતાને સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે કામના કરી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ કાંકરોલ ગામના પૂર્વ સરપંચ જયેશભાઈ મોતીભાઈ પટેલના ઘરે મુલાકાત લીધી હતી. ગામના લોકોએ મુખ્યમંત્રીને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, જેમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, તળાવ ભરવા, કમોસમી વરસાદના પગલે થયેલ પાકનું નુકસાન, ગ્રામીણ સ્તરે સર્વે કરી વળતર આપવા અંગે જણાવ્યું હતું. કાંકરોલ ગામના શહેરી વિસ્તાર નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. ગામના ખેડૂતોએ પોતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી કે જમીનના સેટેલાઇટ સર્વે કરતા ટીમો દ્વારા સ્થાનિક સર્વે કરી ગામની જમીનમાં યોગ્ય જગ્યાએ રસ્તાનો ઉપયોગ માટે જમીન મળે તે માટે વિનંતી કરી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.